પાલીતાણામાં અબોલ પશુની સેવા રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે. જોઈએ આ અહેવાલ. પાલીતાણા શહેર અને ત્રણ ગ્રામ્ય વિસ્તારનો ભાવનગર જિલ્લાનો મોટો તાલુકો, પણ પશુઓ માટે એક જ એનિમલ ડોક્ટરની વ્યવસ્થા અને એનિમલ હોસ્પિટલમાં અપૂરતા સાધનોથી પશુ પ્રેમીઓને પડતી ભારે મુશ્કેલીઓમાં કામ લાગતા આ કાર્યકર્તાઓ પવિત્ર ધામ અને અહિંસા નગરી પાલીતાણા જૈન ધર્મનું તીર્થધામ તરીકે જગ પ્રખ્યાત છે, ત્યારે આ પાલીતાણા શહેર 70,000ની વસ્તી અને તાલુકાની 3,00,000ની વસ્તી ધરાવતો ભાવનગર જિલ્લાનો મોટો તાલુકો છે. આ પાલીતાણામાં મોટા ભાગે લોકો ખેતી અને પશુપાલન, હીરાઘુસી અને મજૂરી વગેરે સાથે જોડાયેલા છે અને કોઈ પણ મોટો ઉદ્યોગ પણ આવેલ નથી. આ પાલીતાણા વિસ્તારની દ્રષ્ટિએ અહીં શહેર અને તાલુકાનું 93 ગ્રામ્ય વચ્ચે વર્ષોથી એક જ પશુ ડોક્ટર છે અને પશુ હોસ્પિટલમાં પશુઓ માટે તેમની સારવાર અર્થે કોઈ સાધનો પણ નથી, ત્યારે ઘણા વર્ષોથી પાલીતાણા સામાજિક અને સંસ્થા એવા આંતરરાષ્ટ્રીય હિંદ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના યુવાનો પોતાનો જીવ જોખમે દયા કામગીરી કરતા આવ્યા છે અને પાલીતાણામાં આવા અબોલ જીવને કતલખાનેથી 500થી વધારે 12,000 કિલો ગોસ પકડવા આવેલ છે, જેમની તમામ કાયદેકારી FIR પણ કરવામાં આવે છે અને વધુમાં આ વિસ્તારમાં અકસ્માતનું ઘાયલાશ કૂવામાં પડી જાય છે, કોઈ અસામાજિક તત્વો દ્વારા પશુઓને ઘાયલ કરવામાં આવે છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે જગદીશ ગોહિલ.